सब्सक्राइब करो आ चैनल ने। हेलो, दरवाजा खोल। तू पीने आया? बियर। આઠવાડે માં બીજી વાર છે। અરે ફ્રેન્ડ ની બર્થડે હતી યાર। ખબર છે, વર્ષ માં 10 વાર તમે બધા બર્થડે મનાવો છો। આ સારું મમ્મી। તારે જમવાનું બાકી છે? ના। તો ફોન કરીને કહે તો ખરો કે ઘરે નથી જમવાનું? બે મિનિટ ઉભી રહે પછી રમજે। યાર શું ત્રાસ આપે છે યાર, મારી વાત સાંભળ ને। જો કવલા સિવાયની બીજી કોઈ પણ વાત કર, હવે જો તું આ નેક્સ્ટ ટાઈમ દરવાજો જ નહીં ખોલું જા। અરે હા યાર, ચલ બોલ બે। કેવિન મારી સામે પણ નથી જોતો, બાકો કોઈ વાત જ નથી કરતો, બાકો કોઈ રિસ્પોન્સ પણ નથી આપતો, ખરેખર બાકો 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 શું કરે છે? અરે યાર, એ તારી સાથે વાત ના કરે માં મારી પર કેમ બગડે છે? તું કઈ કે નહીં યાર, હાય પણ નથી કહેતો। અરે યાર, એ તને હાય ના કહેતો, તું એને જીને હાય કે। ના, મને શરમ આવે તો ફર્યા કરો શરમ ના પૂછડા પકડીને। એ ડિમ્પલ નો વિડિયો કોલ આવ્યો। હાય કોન બેબી। હાય, પછી વાત કર। ચૂપ કર, તું જા, મારે પણ વાત કરવી છે। ચૂપ કર ને યાર। ના, છી, જો કાલે બધું જ કહું છું મમ્મીને। હા, તું શું કહેતી હતી? હા, એટલે બતાવતી હતી એટલે તો જોયું જ નહીં। શું પછી ડિમ્પલ જોડે શું વાત થઈ હે? તારે બહુ પંચાત લે, તને આપું? ના, મને માર્કેટ સુધી કોણ મૂકી જશે? મારે મોડું થાય છે, હું જાઉં છું। જય શ્રી કૃષ્ણ। મારે બી લેટ થાય છે, રિદ્ધિ મૂકી જશે। મારે પણ લેટ થાય છે, તું મૂકી જા ને। સારું, હું ચાલતી જતી રહીશ। અરે કુનાલ, મૂકી જા ને। હું એ જ કહું છું, મમ્મીએ ચાલતા જવું પડશે, તું મૂકી જા। મમ્મી, આ કુનાલ હસે છે તો ના ગાલ પર કેવો મસ્ત ડિમ્પલ પડે છે, નહીં? એમ તારા કવલાનો ભાંડો ફોડું? મમ્મી મમ્મી, હા હું મૂકી જઈશ। સાત મે પાકે પાય જોઈ લો, પિંક કલર નું ટીશર્ટ પહેરેલું એ છોકરી એ। ના પાયું નથી। સાચું બોલ, શું થયું? તને ખબર હતી? શું, શેની વાત ચાલે છે? આ કોઈ છોકરી જોડે રખડે છે, એની તને ખબર હતી? શું વાત કરો છો, બને જ નહીં। તું મને ના બનાય, અને તું હવે ફટાફટ બોલવા માંડ, મારો પિત્તો જાય પેલા। પાય ખાલી મારી ફ્રેન્ડ છે। કોની વાત કરે છે? નેહા। હા પા, એને તો હું મળેલો છું, એની ખાલી ફ્રેન્ડ જ છે। આજે સવારે મેં એને એ છોકરી સાથે હાઈવે ઉપર ચુમ્મા ચાટી કરતા જોયેલો। નિશિત, આ તો દિનેશભાઈ સાથે હતા, નહીં તો બે ઠોકી દીધી હોત એને ત્યાં। તમે એને જવા દીધો, હું હો તો એની સાથે પેલી વાંદરી નહીં બે ચોડી દીધી હોત। મમ્મી, એ હું નતો। તું મને જુઠ્ઠો કહીશ? ના પા, એવું નથી। ચલ બાઇક ની ચાવી મૂકી દે, કાલથી કોલેજ તારે બસમાં જવાનું છે। પા સોરી, હવે એવું નહીં કરું। બાઇક જોઈએ છે? હા તો ચલ, પેલી છોકરીને ફોન કર અત્યારે। પા પ્લીઝ, હવે હું આવ્યો પણ બીજી વાર નહીં કહું, જલ્દી કર। હા, ફસાઈ ગયું છે કે? હું તારી સાથે બ્રેકઅપ કરું છું। એ તું હસ નહીં, બોલ। હાય નેહા, હું તારી સાથે બ્રેકઅપ કરું છું। હવેથી આપણે નહીં મળીએ। હવે આપણે નહીં મળીએ? તું મને મળતી નહીં, મને બોલાવતી નહીં, અને મને ફોન ના કરતી। તું મને મળતી નહીં, મને બોલાવતી નહીં, અને તું મને ફોન ના કરતી। અને હું જો સામેથી તને બોલાવવા આવું તો ખેંચીને મને ત્રણ ચાર લાફા ઠોકી દેજે, બોલ બોલ। અને જો હું તને મળવા આવું તો મને સામેથી ખેંચીને ત્રણ ચાર લાફા ઠોકી દેજે, કારણ કે હું હજી કોલેજમાં છું, મારે ભણવાનું છે, અને મને ચડ્ડી પહેરતા નથી આવડતું। શું શું બોલ? કેમ કે હું હજી કોલેજમાં છું, મારે ભણવાનું બાકી છે, અને મને ચડ્ડી પહેરતા નથી આવડતું, અને મને ચડ્ડી પહેરતા નથી આવડતું। ફોન મૂક, ફોન મૂક, તું મૂક। ઓ સોરી, બાય। હવે કોઈને જો રફડું કર્યું ને
તે છોકરીના ઘરે જતા મને વાર નહીં લાગે. હા, હમણાં ભણવામાં ધ્યાન આપો, સીએ કમ્પ્લીટ કરો, ઓફિસ જોઈન કરો, પછી લફડા કરજો. પછી તું કે ને ત્યાં હું તને પરણાવી દઈશ. લફડા કરવાની છે. પતી ગયું ભાઈ, બસ ચડી. હા બોલ. કુનાલ, હવા કઈ રીતે કાઢવાની? ખરેખર યાર, તને હવા કાઢતા નથી આવડતું? ના. તારી પાસે પિન જેવું કઈ છે? હા. હા બસ, તો ભાઈ જ્યાં હવા ભરીએ ને ત્યાં પિન ઘૂસે હવા નીકળી જશે. હા. નીકળવા લાગી, ચલ બાય. હેલ્પ કરું? ના, આ તો ડન. હવે ઘરે મૂકી જો. ખાલી હવા ભરી આપો. 100% પંચર પડ્યું લાગે છે સાહેબ, નહીં તો આટલી હવા ઓછી થાય જ નહીં. હું કહું છું એટલું કરને, હવા ભરી આપને. સાહેબ મારી વાત માનો, આગળ જતા તકલીફ પડશે. ભાઈ તું લમણા ના લઈશ ને યાર, 1 કિલોમીટર દૂરથી આ ઘસડીને લાવ્યો છું, મારું મગજ હલી ગયું છે. હવે તું ખોટી ખોટી આંગળીઓ ના કર, ચૂપચાપ હવા ભરી આપ. મારે શું? તું હસવાનું બંધ કરીશ ઘેલી. રિદ્ધિને ના કહેતો. છોકરા નહીં થાય. બે, મારામાં એટલી તાકાત છે ને, પથ્થરમાંથી છોકરા કાઢીને બતાવું. શું? પણ ખરેખર ત્રાસ છે આ કુંડલીનો. શું લાગે છે, કોઈ રીતે નહીં માને? કોઈ ચાન્સ નથી, એટલી સીધી રીતે તો કોઈ ચાન્સ નથી. એક રસ્તો છે, તમે લોકો કોર્ટ મેરેજ કરી લો, હું સાઈન કરવાઈ જઈશ. ના યાર, કોર્ટ મેરેજમાં એ મજા નથી ને. રિદ્ધિ પણ અઘરી નહીં થાય. યાર તમે લોકો જેને સરખા ભેગા થયા છો, પણ સાચું કહું છું, બીજું કોઈ ઓપ્શન નથી. છે પણ થોડો વિકૃત છે. શું? હું તારી બહેનને પ્રેગ્નન્ટ કરી નાખું. તારી તો અરે સાંભળ સાંભળ, ખુરશી મૂકી દે, ખુરશી મૂકી દે. આ ખુરશી હમણાં તારા માથે આવી હોત. સાંભળ તો ખરા, પૂરી વાત. સિગરેટ ફેંકી દીધી, લે પી મારી. પી પી. ખરેખર નાગો નીકળ્યો પહેલેથી જ, પણ રિદ્ધિ નહીં માને. એને કહેવાની શું જરૂર છે? બે, બાપાને ખબર પડી ને તો તું તો સાફ બચી જઈશ, મારા લાગી જશે. એ તારો લુકઆઉટ છે. ખરેખર નાગો તો ડન ને? હા ડન. તો સાંભળ, કાલે તારી બહેનને મોકલી દેજે. અને આપણા ગોડાઉનમાં જે છે એના માટે આપણે અંકલ. હા સર, ઓકે. બોલો. એક વાત ડિસ્કસ કરવી હતી. બોલો. તમને કેવી રીતે કહું? બોલો, શું વાત છે? તમારું માન રાખીને હું છેલ્લા મહિનાથી રિદ્ધિને મળ્યો નથી, કે એણે પણ મને કોન્ટેક્ટ નથી કર્યો. ગુડ, આઈ એપ્રિશિએટ કે તમે મારું માન રાખ્યું.
હા, પણ ગઈકાલે રિદ્ધિનો મને મેસેજ આવ્યો હતો કે એણે કીધું કે મને નથી સમજાતું તમને કેવી રીતે કહું. બોલો ને, મૂંઝાઓ છો શું કામ? શું મેસેજ આવ્યો હતો? મને પ્રોમિસ કરો કે આ વાત કોઈને નહીં કહો. નહીં કહું. બોલો શું શું કહ્યું? હાથ મિલાવીને પ્રોમિસ કરો. અરે ભાઈ લો, બસ હાથ મિલાવીને પ્રોમિસ. હવે તો બોલો શું કહ્યું? કુળદેવીના સમખાવ. મારું બીપી વધી રહ્યું છે, મને જલ્દી કહી દો ને શું શું મેસેજ હતો. રિદ્ધિએ કહ્યું કે એનો મેસેજ હતો કે, અરે શું મેસેજ હતો બોલો ને? એના પીરિયડ્સ મિસ થઈ ગયા છે. હું એને ગઈકાલે જ હોસ્પિટલ લઈ ગયો હતો ટેસ્ટ કરાવવા માટે, અને એ પોઝિટિવ છે. આ રિપોર્ટ્સ તમારે જો જોવા હોય તો. અંકલ શાંતિથી મારી વાત સાંભળો. અંકલ, આમાં રિદ્ધિનો કોઈ વાંક નથી. પેલા દિવસે અમને ઘરે આવવામાં લેટ થઈ ગયું હતું ને, ત્યારે અમારાથી ભૂલ થઈ ગઈ. અંકલ, રિદ્ધિએ મને બહુ રિક્વેસ્ટ કરી ઘરે જવાની, પણ મને થયું કે હું છેલ્લી વખત રિદ્ધિને મળું છું તો એટલીસ્ટ થોડો વધારે ટાઈમ સ્પેન્ડ કરું ને એમાં ને એમાં. અંકલ, આમાં ખરેખર રિદ્ધિનો વાંક નથી, હું જ બેકાબો હતો. રિદ્ધિએ તો મને રોકવાનો પણ ટ્રાય કર્યો અંકલ, પણ હું આઉટ ઓફ કંટ્રોલ હતો ને પછી. અંકલ ટેન્શન ના લો તમે. અરે શું ટેન્શન ના લો અંકલ? શું થયું? અંકલ અંકલ ધીરે 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 વાત કરો, બહાર વાત જશે તો આબરૂના લીરે લીરા ઉડી જશે. અરે શું? બહાર જાઓ, તમે બહાર જાઓ બધા. આબરૂના લીરા ઉડવામાં બાકી રહ્યું છે. કઈ કઈ બાકી રહ્યું છે? અંકલ શાંતિથી મારી વાત સાંભળો. હું રિદ્ધિ સાથે લગ્ન કરવા તૈયાર છું, અને સમાજમાં કોઈને ખબર નહીં પડે. અને બીજો મુદ્દો રહ્યો જે નાડીદોષવાળો, તમારો પેલો કે બાળકો ના થાય, એ તો હવે ઉડી જ ગયો ને. રિઝલ્ટ તમારા હાથમાં છે. અંકલ શાંત થઈ જાઓ. અંકલ લો પાણી પીઓ. અંકલ અંકલ રિદ્ધિ ગઈકાલે સુસાઇડ કરવાનો વિચાર કરતી હતી. એમ જ વિચારતી હતી કે પપ્પાની સામે કયા મોઢે જવું. મેં એને માંડ સમજાવી દીધા. અંકલ હવે તમારી દીકરીની લાઈફ તમારા હાથમાં છે. જો તમે એની સાથે આ વાત ડિસ્કસ કરશો તો એ સુસાઇડ કરશે નક્કી જ. અને જો તમે અમારા લગ્ન કરાવી દીધા તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ને. સુસાઇડ કરવાનો વિચાર તો મને આવે છે. ઓ અંકલ, કંઈક સમજી વિચારીને તો બોલો. તમારા ગયા પછી આંટીનું શું થશે? વિચાર્યું છે? અંકલ તમે કોઈ આડું અવળું સ્ટેપ ના લેતા પ્લીઝ. જુઓ પ્રોબ્લેમ મોટો છે, પણ સોલ્યુશન છે આપણી પાસે. લગ્ન કરાવી દો ને અમારા. અંકલ અંકલ સાંભળો છો? અંકલ તો ડન ને. ડન? મેરેજ ડન તો મુહૂર્ત કઢાવીએ. અરે મુહૂર્ત થી કે માંડો છો? આજે તત્વ તો કાલ પર નથી. ઓકે 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 ઓકે. તો અંકલ ખાલી તમે પપ્પા સાથે એક વખત વાત કરી લો. હું કમલેશભાઈને. હા હા, ફોન કરી દેજો, ફોન કરી દેજો. અને હા અંકલ, ટોપ સિક્રેટ. હા હા, વાત બહાર કોઈને ના કરતા. હા અને સાંભળો, તમે પણ કોઈને કહેતા નહીં હો કુમાર? કુમાર, થેન્ક યુ પપ્પા. એક વખત જવા જેવું છે, બહુ મસ્ત જગ્યા છે. કોઈને બીજું કંઈ ખાવું છે? બ્રાઉની. નિશ્ચિત? શેર કરીશ. ઓકે, એક બ્રાઉની. ઓકે સર. આલે પેમેન્ટ કરી નાખજે, અમે નીચે જઈએ છીએ. તમારું પતે એટલે આવો. ક્યાં જાઓ છો? પાન ખાવા. ભાઈ મારે પણ ખાવું છે. તારું પાર્સલ કરાવી લઉં છું. ભાઈ જો પ્લાન તારો હતો, તારે જ સાચવવું પડશે.
હવે થોડો શ્વાસ તો લેવા દે. એરપોર્ટ પર ઉતરતા વેદ પકડ્યો. મને કે કુમાર, હવે તો અનાઉન્સ કરી દેવું જોઈએ. લૂમ અનાઉન્સ કરે કુમાર. તો પણ પ્રોબ્લેમ શું છે? હવે પ્લાન કરો ને. પછી કહી દેજે પહેલાં ખોટું બોલેલા, હવે પ્રેગ્નન્સી સાચી છે. ના યાર, મારે 3 વર્ષો જલસા જ કરવા છે, પછી વિચારીશું કંઈક. બીજું બેબી આવ્યા પછી જલસા તો થઈ જ શકે છે. પોસિબલ જ નથી. તને ખબર નથી કયા લેવલના જલસા કર્યા છે અમે. 4 મોટા પેકેટ લઈ ગયેલો, બધા વપરાઈ ગયા. મારે નથી સાંભળવું પણ. અરે હા નહીં, તારી તો બેન છે યાર. સોરી સોરી સોરી, ભૂલી જ ગયો. બંને પ્રોમિસ કરો કે જે પણ કરશો લિમિટમાં કરશો. પીવી હોય તો પી લો, હું કાર પાસે વેઇટ કરું છું. ચલ નિશિત. પણ એક મિનિટ, મારે પાન ખાવું છે. પાન લેતા આવશે તો ચલ મારી સાથે. બીજી પડી છે. આજે રાત્રે નહીં અડવા દે. સિદ્ધિ, ચેન બંધ કર. ઓ, આ શું વાગ્યું? ક્યાં શું થયું? આ નખ વાગ્યા હોય. આ ઓ હું કોલેજ જાઉં છું. શું થયું? કઈ નહીં પપ્પા, બતાય. શું વાગ્યું? કઈ નહીં, બતાવો. મટી જશે. મારી સાથે જ કેમ થાય છે? નાક કાપી નાખજે. Hehehehe.